ब्रेक के बाद आपका स्वागत है। सिलवासा के एपीजे अब्दुल कलाम कॉलेज में छात्रों द्वारा अपनी विविध मांगों को लेकर कॉलेज प्रबंधन के खिलाफ एक दिवसीय हड़ताल की गई। सिलवासा के एपीजे अब्दुल कलाम कॉलेज के छात्रों द्वारा अपनी विविध मांगों को लेकर कॉलेज प्रबंधन के खिलाफ एक दिवसीय हड़ताल की गई। बता दें कि सिलवासा के डोकमंडी स्थित सरकारी कॉलेज यानी एपीजे अब्दुल कलाम कॉलेज में प्रोफेसर की नियुक्ति, कैंटीन पार्किंग की सुविधा, छात्रों के लिए प्रतिनिधि की नियुक्ति, एडीडी की नियुक्ति, प्रोफेसर की कमी को दूर करने जैसी मांगे पिछले काफी लंबे समय से की जा रही है, लेकिन अब तक छात्रों को इन सभी मांगों से पूर्ण नहीं किया गया है। इस बात को लेकर आक्रोश में आए छात्रों द्वारा बुधवार के दिन कॉलेज परिसर में ही प्रबंधन के खिलाफ हड़ताल की गई। साथ ही तमाम मांगों को लेकर जमकर नारेबाजी भी करते हुए छात्रों ने अपनी नाराजगी व्यक्त की। कॉलेज के प्राचार्य डॉक्टर रोहित पटेल के मुताबिक छात्रों की इन तमाम मांगों को लेकर उच्च अधिकारियों को अवगत भी कराया गया, जिसके तहत RDC एवं गाय कलेक्टर की ओर से जल्द से जल्द मांगों को पूर्ण करने का आश्वासन भी दिया है। અમે સાયન્સના ફેકલ્ટી સાયન્સમાં સ્ટુડન્ટ છે, તો અમને લેબોરેટરી નહીં મળતી, મળે પ્રોફેસર નહીં મળે, મેથ્સ માટે પ્રોફેસર નથી, ફિઝિક્સ માટે પ્રોફેસર નથી, અને અમને જે TYમાં ફિઝિક્સ અને મેથ્સ મળે એના માટે ઇન્સ્ટ્રુમેન્ટ નહીં મળે, એના માટે અમે આજે સ્ટ્રાઇક કર્યું. લેબોરેટરી નથી અમારા પાસે, છે પણ અમે ઇન્સ્ટ્રુમેન્ટ નથી, ઇન્સ્ટ્રુમેન્ટનો પ્રોબ્લેમ છે અમને. અમે પહેલે તો જણાવ્યું કે અમે ડૉક્ટર APJ અબ્દુલ કલામ કોલેજથી સ્ટુડન્ટ છીએ, અને અમારા અહીંયા મેથ્સ જે સાયન્સ ફેકલ્ટીમાં મેથ્સ સબ્જેક્ટ છે એને હું પ્રોફેસર નથી અને લેબોરેટરી પણ નથી. બીજું કે કોલેજમાં ઘણા બધા એવા પ્રોબ્લેમ્સ છે, પાર્કિંગની સમસ્યા છે, પ્લેગ્રાઉન્ડની સમસ્યા છે, અને જનરલ સેક્રેટરીની ઇલેક્શન વિશે અમે આવેદન આપ્યું છે. RDC સરે આશ્વાસન આપ્યું છે કે શનિવારે કોલેજની વિઝિટ લેશે અને કાલે રિટર્નમાં અમને આપશે પ્રિન્સિપાલ. યસ યસ, પણ રિટર્નમાં નહીં મળશે તો અમે પાછું આંદોલન કરશું. हमारी बहुत सारी प्रॉब्लम थी, सभी ने अंदर जाके सर से बात की और सर ने बोला भी है हम उनकी सोल्यूशन करेंगे और सर उसकी प्रोसेस चालू भी कर रहे हैं. टीचर्स और सब लोग आए थे, हम लोग के प्रॉब्लम का सॉल्व भी किया सर ने बात की है, अब आगे पता चलेगा. सर ने तो सोल्यूशन करने बोल रहे हैं. सभी प्रॉब्लम थी, साइंस वालों को प्रॉब्लम थी, कॉमर्स वालों को प्रॉब्लम थी, किसी को बस की प्रॉब्लम थी, किसी को इंग्लिश, हाँ उसकी प्रॉब्लम थी, किसी को टीचर्स नहीं है उसकी प्रॉब्लम थी. सभी प्रॉब्लम सर के सामने रखे, सर को बोले, सर ने बोला है सॉल्व करने वाले, और शनिवार को सर हमारे कॉलेज में आ रहे, मीटिंग रखा है सर ने. વિદ્યાર્થીઓનો એક પ્રશ્ન એ હતો કે મેથ્સ વિષય ચાલુ કરવો, એના માટે ડાયરેક્ટર સર અને સેક્રેટરી સર સાથે મિટિંગ થશે અને એમાં નિર્ણય શનિવાર સુધી લગભગ લેવાશે. અમારો પ્રયત્ન એવો છે કે ઝડપથી થાય એવો પ્રયત્ન અમારો રહેશે. આ એક વાત આવી. સેકન્ડ પ્રશ્ન એમનો ઇલેક્શનનો છે, તો ગુજરાત યુનિવર્સિટી જે ગાઈડલાઇન અનુસરે છે એ પ્રમાણે અમે મેળવી લઈશું એના નિયમ, અને નિયમ પ્રમાણે અમે જે હશે એ વિદ્યાર્થીને માહિતી ઓગસ્ટ એન્ડ સુધીની અંદર અમે આપી દઈશું. ત્રીજો સવાલ જે વિદ્યાર્થીનો હતો કે લેબ, તો લેબ ઓલરેડી ટેન્ડર એના ઓપન થઈ ચૂકેલા છે. ITIમાંથી એનો જે સર્ટિફિકેટ આવશે તો તરત જ ઓર્ડર આપીશું, અને ઓર્ડરના 30 દિવસમાં લેબ અમારે ત્યાં આવી પણ જશે. બરાબર, પ્રશ્નો વહીવટી પ્રશ્નો છે એટલે સમયની સાથે થતા હોય, એટલે ક્યારેક સમય સાથે અમારે પણ ચાલવું પડે, પણ અમારો પ્રયાસ, બેસ્ટ પ્રયાસ એ હશે કે અમારા વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારના નુકસાન ન થાય અને એમને ખરેખર ઉચિત ન્યાય મળે. બસ હું એક જ વાત કરીશ કે વિદ્યાર્થીઓ અમારા સાથે રહે અને એમનું મેજર ફોકસ છે એ એમના શિક્ષણ ઉપર રહેવું જોઈએ, કે જેથી ખરેખર અમને તો ત્યારે જ અમને ટીચર તરીકે, હું આચાર્ય તરીકે, મારા અધ્યાપક મિત્રો એક ટીચર તરીકે એ જ અપેક્ષા રાખે કે મારો વિદ્યાર્થી, મારી કોલેજનો વિદ્યાર્થીઓ ક્યાં સક્ષમ થઈને બહાર નીકળે, આ એક વિશ્વાસ એમના પાસે રાખે, એથી વધારે કશું જ નહીં. એક ટીચર બીજી કોઈ અપેક્ષા જ ન રાખે, કારણ કે વિદ્યાર્થી
એ એનું પ્રતિનિધિત્વ નથી કરતો, કોલેજનું પ્રતિનિધિત્વ કરે છે, દાદરા નગરનું પ્રતિનિધિત્વ કરે છે અને અમારા ટીચરનું પ્રતિનિધિ પણ એ જ કરે છે. એટલે અમારા સાથે રહે શિક્ષણ માટે અમે એમના સાથેને સાથે છીએ. ના કોઈ પણ વિદ્યાર્થી જે ખરેખર મને જે ખૂબ સારો રિસ્પોન્સ અને અત્યાર સુધી 2011થી આ કોલેજ સાથે હું જોડાયેલો છું, મને અત્યાર સુધી એ પ્રકારના વિદ્યાર્થી જ નથી મળ્યા. અને વિદ્યાર્થી જે છે એ બહુ સારા છે અને સમજે છે, વસ્તુ સમજવા પણ તૈયાર હોય છે. એટલે એ પ્રકારના કોઈક તોડફોડ કે કોઈ ખોટી માહિતી હું ન આપી શકું, કારણ કે વિદ્યાર્થીઓ સારા જ છે.